नमस्कार, बिजनेस प्लस साथे हूँ छुवनवी। बिजनेस बुलेटिन की बात करिए तो नबड़ा वैश्विक संकेतों आईटी टेक शेयर्स में भारी वेचवाली पगले भारतीय शेयर बजार में नवधु कड़ाको जोवा मळ्यो। सप्ताह अंतिम दिवसे सेंसेक्स और निफ्टी घटिया मथाड़े बंद थया। निफ्टी गगड़ी ने 17,412 ना लेवले बंद आव्यो। कारोबार में सौथी वधु वेचवाली फाइनांशियल सर्विसेस, बैंकिंग, कैपिटल गुड्स, आईटी और रियल्टी शेर्स में जोवा मळी। बीजी तरफ पावर और यूटिलिटी शेर्स में इंडेक्स ग्रीन झोन में बंद थया। बीएससी मिडकेप और स्मोल केप में वेचवाली फरी वड़ी। मिडकेप इंडेक्स 66% और स्मोल केप इंडेक्स 57% घटी बंद आया। आ घटाड़ा कारण शेयर बजार में रोकाणकारों ने 1.60 लाख करोड़ रूपया नुकसान थयु। दिवस अंत सेंसेक्स में 1.12% और निफ्टी में 1% गाबड़ू नोधायु। सेंसेक्स में 671.15 पॉइंट घटाड़ा साथ सेंसेक्स 59,135.13 पॉइंट पर बंद थयु। निफ्टी में 176.70 पॉइंट घटाड़ा साथ निफ्टी 17,412.90 पॉइंट पर बंद थी। हीरो शेयर की बात करें जमा टाटा मोटर्स में 3.65 रूपया नो वधारो थयो। आ शेयर 435.85 रूपया पर बंद रह्यो। एनटीपीसी में 1.30 रूपया नो वधारो थयो। आ शेयर 180.75 रूपया पर बंद रह्यो हतो। मारुति सुजुकी में 59.60 रूपया नो वधारो थयो। आ शेयर 8,601.55 रूपया पर बंद रह्यो। ब्रिटानिया में 19.30 रूपया नो वधारो थयो। आ शेयर 4,311 रूपया पर बंद थयो। जीरो शेर्स में अदाणी एंटरप्राइज में 56.95 रूपया नो घटाड़ो थयो। आ शेयर 1,896.20 रूपया पर बंद रह्यो। एचडीएफसी बैंक में 42 रूपया नो घटाड़ो थयो। आ शेयर 1,588.65 रूपया पर बंद रह्यो। अपोलो हॉस्पिटल में 100.90 रूपया नो घटाड़ो थयो। आ शेयर 4,317.25 रूपया पर बंद रह्यो। एचडीएफसी में 58.20 रूपया नो घटाड़ो थयो। आ शेयर 2,608.90 रूपया पर बंद रह्यो। માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, સ્વાગત છે આપનું। જી નમસ્તે। પૂજાબેન, સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં વેચવાલી ફરી વળી, આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધુ એક કડાકો બોલાઈ ગયો, શું કહેશો માર્કેટને મોમેન્ટ વિશે? જી, વૈશ્વિક ફરીવાર નેગેટિવ છે અત્યારે આપણે જોઈએ તો। આજે યુએસમાં જોબ ડેટા આવવાનો છે, જેને લઈને અત્યારે યુએસ માર્કેટ ગઈકાલે પણ 550 પોઈન્ટ જેવું માઇનસ હતું, અને અત્યારે પણ હું જો ડાઉ ફ્યુચરને તો એ 100 પોઈન્ટની આસપાસ અત્યારે માઇનસ બતાવી રહ્યું છે। એ પ્રમાણે હજી પણ વાતાવરણ થોડું નકારાત્મક લાગી રહ્યું છે। એવા કયા કારણો છે કે જેના કારણે ફરી માર્કેટમાં વેચવાલી જોવા મળી? જે રીતે મેં વાત કરી કે યુએસમાં જે જોબ ડેટા આવવાના છે તો એને લઈને હજી પણ નેગેટિવિટી છે, તો એ રીતે તમે કહી શકો કે યુએસ માર્કેટના કારણે આપણા ભારતીય માર્કેટમાં પણ નેગેટિવિટી છે। ભારતીય બજારમાં અત્યારે જુઓ તો એવું કોઈ કારણ દેખાતું નથી। યુદ્ધનું પણ આ કારણ જોઈએ તો અત્યારે તો ખાસ એને એવું કોઈ અત્યારે લાગતું નથી કે જે અત્યારે માર્કેટને અસર કરતું હોય, તો બસ આ એક યુએસનો જોબ ડેટા અત્યારે એક પરિબળ છે જે માર્કેટને હિટ કરી શકે છે। વેદાંતના શેરમાં રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? વેદાંત સારું ડિવિડન્ડ આપી રહ્યું છે એ પ્રમાણે મને સારું લાગે છે, અને રિઝલ્ટની સીઝન વખતે એમાં સારી મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે, તો એ પ્રમાણે મને અત્યારે સારું લાગે છે। અત્યારે હું આનું રેઝિસ્ટન્સ જોઉં તો ઉપર આજનો બંધ આપણે જોઈએ તો 280નો છે, અને ઉપરનામાં રેઝિસ્ટન્સ મને 294નું લાગી રહ્યું છે। ભારતીય શેરબજારમાંથી હવે આગામી દિવસોમાં અસર કરે તેવા વૈશ્વિક અને ઘરેલુ પરિબળો કયા કયા છે? હમણાં જ મેં કીધું કે યુએસને જો જોબ ડેટા છે એના સિવાય મને કોઈ બીજું અફેક્ટ કરતું પરિબળ લાગી નથી રહ્યું। હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? બેંક ઓફ બરોડા હું એક જ શેર સજેસ્ટ કરીશ, એ મને સારો લાગી રહ્યો છે। બેંક ઓફ બરોડાનો હું અત્યારે ચાર્ટ જોઉં તો ઘણો મને એનું લાગી રહી છે, પેટર્ન સ્ટ્રક્ચર જે હું વાત કરું તો ખૂબ અટ્રેક્ટિવ છે। એની આરએસઆઈ પણ અત્યારે જોઉં તો 54ની છે, એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ બતાવે છે, એની મૂવમેન્ટ પણ ખૂબ સારી છે, અને અત્યારે હું જોઉં તો એને એક બ્રેકઆઉટ લેવલ તમે કહી શકો એ પ્રમાણે 168 ઉપર એણે બ્રેકઆઉટ લીધું છે, અને આજનો બંધ 169નો છે, મતલબ કે બ્રેકઆઉટ લેવલની ઉપર એક આજે બંધ આવ્યો છે। બીજા 2-3 બંધ જોવા પડે, જો બીજા 2-3 બાદ 168 ઉપર આવે છે તો તમને એક ઉપરની મૂવ સારી જોવા મળી શકે એમ છે, જે મને લાગે છે કે ઉપરનામાં 190 સુધી જઈ શકે એમ છે। બેંક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી, આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં કેવી મૂવમેન્ટ રહેશે?
મને નિફ્ટી રેન્જમાં લાગી રહી છે, એ પ્રમાણે બેંક નિફ્ટી પણ મને એવું લાગે છે કે રેન્જમાં રહેશે. કારણ કે અત્યારે જો હું બેંક નિફ્ટીની મુવમેન્ટ હું જોઉં તો મને ઉપરનામાં અત્યારે એવું લાગે છે કે 31,500 31,700 પાસે એને એક રેઝિસ્ટન્સ પડશે, તો ત્યાંથી એ પાછું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી શકે. અને નીચેનામાં હું વાત કરું અત્યારે તો નીચેનું એક લેવલ પડે છે 29,942, જ્યાં આગળ સપોર્ટ પડે છે. તો આ રેન્જની અંદર અત્યારે મને બેંક નિફ્ટી અથડાતી લાગી રહી છે. એક કોલર જોડાયા છે, આશાબેન જોડાયા છે. આશાબેન, પ્રશ્ન કયો છે? અદાણી ગ્રુપના કયા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અત્યારે? અત્યારે હું કહું તો અદાણી ગ્રુપમાં થોડી મુવમેન્ટ સારી આવી છે, પણ લોંગ ટર્મની દ્રષ્ટિએ જો તમે કરતા હોય તો હજી પણ હું ના પાડીશ કે ન કરવું જોઈએ. શોર્ટ ટર્મની દ્રષ્ટિએ જો તમે કરતા હોય તો થોડી ઘણી મુવમેન્ટનો લાભ તમે લઈ શકો છો. અને એમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં તમે શોર્ટ ટર્મ માટે કામ કરી શકો છો. એમાં મને શોર્ટ ટર્મમાં એવું લાગે છે કે જે રીતે એનું એક મુવમેન્ટ આવી છે ઉપરની, એ પ્રમાણે એનું એક જે બ્રેકઆઉટ લેવલ પડતું હતું એ 1923 પાસે પડતું હતું. આજનો બંધ છે 1896નો, તો તમારે 1923ના લેવલની રાહ જોવી જોઈએ. જો એની ઉપર કોઈ મૂવમેન્ટ બતાવે છે તો તમારે શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ માટે કરવું જોઈએ, જે ઉપરનામાં મને લાગે છે કે તમને ઉપરનો ભાવ જે બતાવે એ 2100 સુધીનો જઈ શકે એમ છે. પણ લોંગ ટર્મની દ્રષ્ટિએ હજી પણ પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી હું રેકમેન્ડ નથી કરતી. જી કોલર જોડાયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન કયો છે? હા નમસ્કાર. આપણે વેલસ ફંડ કોર્પોરેશન, લાંબા ગાળા માટે વેલસ ફંડ કોર્પોરેશન. જી, વેલ્સફન કોર્પોરેશનની હું વાત કરું તો એનો ચાર્ટ ખૂબ જ સારો છે. નીચેની હું જો વાત કરું તો નીચેથી 177 રૂપિયાથી અત્યારે સારી મૂવમેન્ટ કરી અને 211 આવ્યો છે. આજનો બંધ 211નો છે. હજી પણ મને એવું લાગે છે કે એનું બ્રેકઆઉટ લેવલ જે 199 હતું, તો તમે એને સ્ટોપલોસ બનાવીને લઈ કરી શકો છો. બ્રેકઆઉટ પછી હવે મને લાગે છે કે 199ના સ્ટોપલોસથી જો તમે એમાં ઊભા રહો તો ઉપરમાં તમને 236 સુધીનો ભાવ મને લાગી રહ્યો છે. નીચેનામાં હું જો એનો લો જોઉં તો એ ઉપર નીચેનામાં 32 રૂપિયાથી ઉપર આવ્યો છે. આજનો બંધ 37 રૂપિયા 65 પૈસા છે. એટલે છેલ્લા 10-15 દિવસમાં એક જે સ્ટ્રક્ચર બનવું જોઈએ ચાર્ટનું, એ ખૂબ સારું પોઝિટિવ બન્યું છે. અને હવે આગળનામાં મને એ લાગે છે કે 39 ઉપર જો એ સસ્ટેન થાય છે, 3-4 બંધ 39 ઉપર આવે છે, તો તમને બીજા 10-12 રૂપિયાનો જમ્પ બતાવી શકે એમ છે. એક કોલર જોડાયા છે બાબુભાઈ. બાબુભાઈ, આપનો પ્રશ્ન. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ આ ભાવે લેવાય કે ના લેવાય? એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો હું અત્યારે ચાર્ટ જોઉં તો મને ચાર્ટ નેગેટિવ લાગી રહ્યો છે. એની આરએસઆઈ પણ 32ની છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પણ નેગેટિવ છે, ડાઉન ટ્રેન્ડમાં છે. તો હાલ પૂરતો હું કહીશ કે એને શોર્ટ ટર્મમાં પણ અવોઇડ કરવો જોઈએ. કેનેરા બેંકના શેરમાં રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરે કે હજુ રાહ જુએ? કેનેરા બેંકનો જો હું ચાર્ટ જોઉં અત્યારે તો મને ચાર્ટ ઘણો સારો લાગી રહ્યો છે. ભલે આજે થોડો ઘણો નેગેટિવ થયો હોય, પણ હું જો નીચેનું એનું લેવલ જોઉં તો નીચે એ 269થી ઉપર આવ્યો છે અને આજનો બંધ 298નો છે. એટલે એક એણે એક ગતિ કરવી જોઈતી હતી, એ પ્રોપર ગતિ એણે પકડી છે અને 311 સુધી એ ગયો હતો. તો મને એનું એક જે સ્ટ્રક્ચર હોય એ પોઝિટિવ છે. એની આરએસઆઈ પણ હજી પણ 50ની ઉપર છે, એટલે ચાર્ટમાં હજી પણ મજબૂતાઈ એઝ ઇટ ઇઝ છે. તો એ પ્રમાણે મને લાગે છે કે આ ફરીથી રિકવર થઈ જશે, ફરીથી બાઉન્સ એમાં જોવા મળશે. અને 311 ઉપર જો એ જ્યાંથી એ પાછો નીચે આવ્યો છે હમણાં છેલ્લા 2 દિવસમાં, તો એ 311 ઉપર સસ્ટેન થાય છે તો તમને એક ઉછાળો જોવા મળી શકે એમ છે. એ ઉછાળો મને લાગે છે કે 328-333 સુધી જઈ શકે એમ છે. ઇન્દુભાઈ કોલર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન કયો છે? આરસી નું ભાવિ જણાવો ને. જી, આરઈસી નું આપણે અત્યારે હું ચાર્ટ જોઉં તો ચાર્ટ મને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે. કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડ છે. નીચેનામાં હું વાત કરું તો એનું 111થી એમાં એક ઉછાળો જોવા મળ્યો છે. 111થી તે લઈને એ ઉપરનામાં 129 સુધી ગયો છે. આજે એ 2.5% ભલે નેગેટિવ હતું, પણ મને લાગે છે કે હજી પણ એની આરએસઆઈ 60ની ઉપર છે. આરએસઆઈ પણ મજબૂત છે, એટલે ચાર્ટમાં સ્ટ્રેન્થ બતાવે છે. તો તમને 1-2 દિવસમાં એમાં ફરીથી બાઉન્સ જોવા મળી શકે એમ છે. અને એ વખતે મને લાગે છે કે જો 129 ઉપર સસ્ટેન થઈ જાય છે, 2-3 બંધ 129 ઉપર આપે છે, પછી તમને મને લાગે છે કે 20-25 રૂપિયાનો ઉછાળો તમે એક્સપેક્ટ કરી શકો છો. અને એ વખતે તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ 129નો. મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, આપનો પ્રશ્ન. ટીવી 18 ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને આઈ
આપણે આ આઈઆરસીટીસી આ ભાવે લઈ શકાય? જી, પહેલા ઇન્ડિયન એક્સચેન્જની વાત કરું તો એનો ચાર્ટ ખૂબ જ મને સારો લાગી રહ્યો છે. ધીમે ધીમે એ સારો કન્સોલિડેશન ફેસ બનાવી અને ઉપર આવી રહ્યો છે. એ કન્સોલિડેશન ફેસમાંથી ઓલરેડી એ ઉપર આવી ચૂક્યો છે. એની નીચેની રેન્જ હતી 144ની હતી, આજનો બંધ એને 148 રૂપિયાને 90 પૈસાનો છે. તો તમે આજ 144-143 રૂપિયાના સ્ટોપલસ સાથે એમાં તમે એન્ટ્રી કરી શકો છો અને મને લાગે છે કે આગળનામાં એ 156 સુધી જઈ શકે એમ છે. તો આ પ્રમાણે તમે લેવલને ધ્યાનમાં રાખી અને કામ કરી શકો છો. આઈઆરસીટીસીની જો હું વાત કરું તો આઈઆરસીટીસીનો ચાર્ટ મને અત્યારે થોડો નેગેટિવ લાગી રહ્યો છે. એની આરએસઆઈ 41ની છે, એટલે કે ચાર્ટમાં મજબૂતાઈ છે નહીં અને કન્ટિન્યુઅસ એ ડાઉન ટ્રેન્ડમાં છે. એ પ્રમાણે હજી પણ મને લાગે છે કે કદાચ જો એ 600 તોડશે તો વધારે વીક થશે. તો હાલ પૂરતા તમારે આઈઆરસીટીસી માટે અવોઈડ કરવું જોઈએ. જી, સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, પ્રશ્ન કયો છે? મારી પાસે ઓલરેડી ટીસીએસ ઇન્ફોસિસ તો પડેલા છે, પણ તે છતાં મારે નવી એમાં ખરીદી કરવી છે, તો મેં એમાં એસઆઈપી પાછી ચાલુ કરી છે. તો એસઆઈપી કરવી સારી કે એક સાથે લેવા સારા? ટીસીએસ, ઇન્ફોસિસ અને રિલાયન્સ, અને આ સિવાયના કોઈ હોય તો મને કહેજો. ત્રણે ત્રણ પોર્ટફોલિયોમાં રાખવા લાયક શેર છે, ખૂબ જ ફંડામેન્ટલી સારા સ્ટોક છે. ટેકનિકલી અત્યારે બજાર જેવું ચાલી રહ્યું છે અને આઈટી સેક્ટર જે રીતે વીક છે એ પ્રમાણે ટીસીએસ અને વિપ્રોમાં તમને નેગેટિવિટી જોવા મળી રહી છે. પણ તમારી જે નિર્ણય છે એસઆઈપી કરવાનો એ મને વધારે યોગ્ય લાગે છે કે જે રીતે થોડું થોડું ઘટે છે. અને જો તમે લાંબા ગાળાના મતલબ રાખવા માંગતા હોય, લાંબા ગાળાના રોકાણકાર હોવ, તો તમારા માટે એવરેજ કરવી વધુ સારું પડે. તો એ તમે એસઆઈપી ત્રણે ત્રણ સ્ટોકમાં કરી શકો છો. રિલાયન્સ પણ ફંડામેન્ટલી ખૂબ સારો છે, પોર્ટફોલિયોમાં રાખી શકાય. એટલે ત્રણે સ્ટોકમાં એક સાથે લેવા કરતા થોડા થોડા તમે એસઆઈપી કરો એ વધારે યોગ્ય છે. જી, એક કોલર જોડાયા છે. ભરતભાઈ, ભરતભાઈ આપનો પ્રશ્ન. સોલાર ઇન્ડસ્ટ્રી, લિન્ડે ઇન્ડિયા અને ગુજરાત ફ્લોરો આ ભાવે લેવાય અને બીજા હોય તો રાખી મૂકવાય? જી, લિન્ડેની જો હું પહેલા વાત કરું તો લિન્ડેનું બ્રેકઆઉટ લેવલ હું અત્યારે જોઉં તો એ બ્રેકઆઉટ લેવલ હતો 3862 ઉપર, જે ઓલરેડી લઈ ચૂક્યું છે. છેલ્લા બે દિવસમાં જ એની ઉપર આવ્યું છે અને ઉછાળો જોવા મળ્યો છે. એના કારણે આજે થોડું ઘણું એ ઉછાળો એક સાથે બે દિવસમાં આવ્યો હોવાના કારણે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને 4015નો બંધ આવ્યો છે. મને લાગે છે કે જે બ્રેકઆઉટ લીધું છે એ બહુ ખૂબ બ્યુટિફુલી લીધું છે. એની આરએસઆઈ પણ 71ની છે, એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ અને ડિલિવરી વોલ્યુમ સાથે કામ થયું છે. તો એ પ્રમાણે મને ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. હું કહીશ કે આમાં ડેફિનેટલી એન્ટ્રી કરી શકાય. આનો અત્યારે સ્ટોપલસ જોઈએ તો 39,030ના સ્ટોપલસ સાથે તમે ઉભા રહી શકો છો. ઉપરનામાં મને લાગે છે કે આમાંથી 200-300 રૂપિયાનો ઉછાળો તમને જોવા મળી શકશે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં. પૂજાબેન આગળ પણ જોડાયેલા, જો આગળ પણ આપણે માર્કેટ અંગે ચર્ચા કરીશું. માર્કેટના એક્સપર્ટ પૂજાબેન જોડાયેલા છે. એક કોલર જોડાયા છે, અમૃતભાઈ. અમૃતભાઈ આપનો પ્રશ્ન જણાવશો. અદાણી વિલમાર્ટ કયા ભાવે રહી શકાય? અદાણી વિલમાર્ટમાં હજી પણ મને જો તમે લાંબા ગાળે કે મિડ ટાઈમ માટે કરવા માંગતા હોય તો મને લાગે છે કે હજી પણ તમારે અવોઈડ કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે તમે કરી શકો છો. શોર્ટ ટર્મ માટે મને એક મૂવમેન્ટ એમાં લાગી રહી છે, જે મને લાગે છે કે એ ઉપરનામાં 527 સુધી જઈ શકે એમ છે. તો તમે માત્ર ને માત્ર શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ માટે કરી શકો છો. હું જો ઇન્વેસ્ટમેન્ટ માટે એને રેકમેન્ડ નથી. યોગેશભાઈ જોડાયા છે. યોગેશભાઈ પ્રશ્ન. મારે મિડ કેપમાં છે ને સારા શેર્સ ની ધારણા છે. અત્યારે આ ભાવ થી અત્યારે આ ઘટતા ક્રમમાં રોકાણ કરાય કે હજી કોઈ ઘટતો ટાઈમ આવશે? મિડ કેપમાં પહેલી પસંદગી તમારી સારા ફંડામેન્ટલ સ્ટોક્સ હોવી જોઈએ અને એ સારા ફંડામેન્ટલ સ્ટોક્સમાં મેં જે રીતે પહેલા વાત કરી કે લાંબા ગાળાના રોકાણકાર તમે હોવ તો અમુક એસઆઈપી તમે કરી શકો છો અમુક સ્ટોક્સમાં. અને બીજું, તમે જો એસઆઈપી કરવા ના માંગતા હોય સ્ટોક એસઆઈપી, તો તમે એને સોના ચાર્ટ આપણે ભાગ કરીએ એ રીતે 25%, 25%, 25% તમે એ રીતે લઈ શકો છો. સારા ફંડામેન્ટલ સ્ટોક્સમાં હું તમને કહી શકું કે તમે એક ડિક્સન ટેકનોલોજી લઈ શકો છો. ડિક્સન ટેકનોલોજીનો બંધ આજે 2886નો આવ્યો છે. મને લાગે છે કે એમાં ઘટતા લેવલે પણ જો એમાં એવરેજ આઉટ કરવામાં આવે તો ઉપરનામાં તમને 3100 સુધીનો ભાવ જોવા મળી શકે એમ છે. બીજો હું જોઉં તો એક નિપોન બહુ સારો લાગી રહ્યો છે. 226 રૂપિયાને 90 પૈસાનો આજે બંધ આવ્યો છે. એમાં તમે જે તમે વાત કરી સોના અમુક 25%, 25% કરીને તમે ભેગા કરી શકો છો. નિપોનમાં તમે 226 હોવાને કારણે તમે કેવી રીતે કામ કરી શકો છો એ મને લાગે છે કે લાંબા ગાળે ઉપર તમને 310 સુધીનો ભાવ પણ બતાવી શકે. એસબીઆઈ લાઈફના શેરમાં રોકાણકારોને આપશું સલાહ? આપશો
હમણાં જ મેં કીધું કે એસબીઆઈ લાઈફ મને પોઝિટિવ લાગી રહ્યો છે, વાંધો નથી લાગતો, એ ઘણો પોઝિટિવ છે અને એનું ચાર્ટ સ્ટ્રક્ચર પણ જોઉં તો મને સારું લાગી રહ્યું છે. એ અત્યારે કન્સોલિડેશન ફેઝમાં છે. ઉપરની રેન્જની વાત કરું તો ઉપરનામાં એ 1110-1115 સુધી જઈ શકે એમ છે અને નીચેનામાં જોઉં તો 1076 છે. 1076ના સ્ટોપલોસ સાથે તમે કામ કરી શકો છો. શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં કામ કરવાનું, લોંગ ટર્મ માટે હું આને રેકમેન્ડ અત્યારે નથી કરતી. કોલર જોડાયા છે જ્યોતિબેન. જ્યોતિબેન આપનો પ્રશ્ન. પૂજ્યબેન, હિન્દ ઝિંક, ટાટા કેમિકલ અને એસબીઆઈ કાર્ડ ત્રણેયમાં નોમિનલ નુકસાન છે, તેમાંથી નીકળી જવાય કે વેસ્ટ કરાય? પહેલી હું TTML ની વાત કરું તો TTML માં મને લાગે છે કે ડેફિનેટલી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. ખાસા ટાઈમથી એમાં એક ડાઉન ટ્રેન્ડ આવ્યો છે. જ્યારથી એ સોની નીચે આવ્યો છે ત્યારથી સારો એવો ઘટાડો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે અને હજી પણ એનું ચાર્ટ સ્ટ્રક્ચર વીક બતાવે છે. એની RSI હજી પણ 42ની છે, એટલે કે ઘણી નીચે જવા માટેની જગ્યા એના માટેનો સ્કોપ જે હોય એ ઘણો લાગી રહ્યો છે. તો હું કહીશ કે TTML માંથી તો તમે પહેલા નીકળી જાઓ. ડિક્સન ટેકનોલોજીના શેર અંગે આપ શું માર્ગદર્શન આપશો? ડિક્સન ટેકનોલોજીનો ચાર્ટ મને ઘણો સારો લાગી રહ્યો છે. જે રીતે મેં વાત કરી, એક રેન્જની અંદર અત્યારે કામ કરી રહ્યો છું. ઉપરનામાં 3110-3115 સુધી જઈ શકે એમ છે. લોંગ ટર્મમાં પોર્ટફોલિયો માટે બી રાખો તો મને એનાથી વધારે ભાવ લાગી રહ્યા છે. લોંગ ટર્મ દ્રષ્ટિની એ તો ખૂબ જ સારો છે. પોર્ટફોલિયોમાં સ્ટોક SIV પણ કરી શકાય. નીચેનામાં જો હું લેવલની વાત કરું તો એનો એક સપોર્ટ પડે છે, એ પડે છે 2824 પાસે અને આજનો બંધ છે 2890. તો એ રીતે લોંગ ટર્મની દ્રષ્ટિએ 2824ના સ્ટોપલસ સાથે થોડો ઘણો વચ્ચે ઘટે પણ છે તો તમે એવરેજ આઉટ કરી અને કરી શકો છો. કોલર જોડાયા છે જ્યોતિબેન, આપનો પ્રશ્ન જણાવશું જ્યોતિબેન. હા પૂજ્યબેન, મેં ટાટા કેમિકલ વિશે પૂછ્યું, તમે TTML ની વાત કરો છો. ટાટા કેમિકલ અને SBI કાર્ડ. જી, ટાટા કેમિકલ, માફ કરશો મને સાંભળવામાં ભૂલ થઈ. ટાટા કેમિકલને જો હું ચાર્ટ જોઉં તો ટાટા કેમિકલનો ચાર્ટ મને ખૂબ જ સારો લાગી રહ્યો છે. ઇનફેક્ટ એક કન્સોલિડેશન ફેઝમાંથી નીકળી અને હવે સારી મુવમેન્ટ માટે હવે તૈયાર હોય એવું મને લાગે છે. એની પહેલાં જો હું રેઝિસ્ટન્સની વાત કરું તો એનો રેઝિસ્ટન્સ પડે છે 1018 પાસે. આજનો બંધ છે 980નો. એટલે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં તમે 1018નો ટાર્ગેટ રાખીને કામ કરી શકો છો. 1018 ઉપર 3-4 બંધ આપે છે અને એની ઉપર સસ્ટેન થાય છે, પછી એ સરસ બ્રેકઆઉટ લે છે. તો એ વખતે તમે લોંગ ટર્મની દ્રષ્ટિએ હું જોઉં તો મને 1018 ઉપર સારો એવો ઉછાળો દેખાઈ રહ્યો છે. એ મને લાગે છે કે 1150-1170 સુધીનો હોઈ શકે. તો મને એ પ્રમાણે બ્રેકઆઉટ લેવલને ધ્યાનમાં 1118ના બ્રેકઆઉટ લેવલને ખાસ ધ્યાનમાં રાખજો. એના માટે તમારે નીચે જે સ્ટોપલોસ હોય એને ધ્યાનમાં રાખવાનો છે, એ છે 960નો. દોલુભાઈ જોડાયા છે, જે આપનો પ્રશ્ન. યુનિયન બેંક માટે હું કહી દઈશ કે યુનિયન બેંક નો ચાર્ટ મને હજી થોડો ઘણો સ્ટ્રક્ચર નેગેટિવ કહી શકાય. નેગેટિવ ટુ પોઝિટિવ માં અત્યારે ફરી રહ્યો હોય એવું કહું તો વધારે સારું છે, કારણ કે અત્યારે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. ઘાસા ટાઈમથી એ નેગેટિવ ટ્રેન્ડમાં તો માફ કરશો, નેગેટિવ ટ્રેન્ડમાંથી અત્યારે કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને એ કોન્સોલિડેશનની હું એક રેન્જ જોઉં તો નીચેનું લેવલ છે એનું 66નું. તો તમે 65ના સ્ટોપલોસ સાથે યુનિકોર્ન બેંકમાં ઉભા રહી શકો છો. ઉપરની રેન્જની હું જે વાત કરું તો ઉપરની રેન્જ અત્યારે છે એ 74ની છે. 74 ઉપર જો 3-4 બંધ આવે પછી જ એમાં બ્રેકઆઉટ આવે છે અને પછી કહી શકાય કે હવે એ ડાઉન ટ્રેન્ડમાંથી એક અપ ટ્રેન્ડમાં જવા માટેની તૈયારી કરી રહ્યું છે. તો અત્યારે કન્સોલિડેશન ફેઝની રેન્જમાં છે. બાબુભાઈ જોડાયા છે, બાબુભાઈ પ્રશ્ન. HDFC બેંક આ ભાવે લેવાય કે ના લેવાય, અને HDFC ને HDFC બેંકનો મર્જર બહાર કેમ શું થયું પછી? મર્જર વિશે મને અત્યારે વિશેષ માહિતી નથી, પણ ટેકનિકલી ચાર્ટ ઉપર હું જોઈ અને જો અત્યારે શોર્ટ ટર્મ માટે તમને કહેવાનું હોય તો HDFC બેંકનો ચાર્ટ મને અત્યારે વીક લાગી રહ્યો છે. એની RSI પણ 37ની છે, એટલે કે એક સ્ટ્રક્ચર જે હોય એ નેગેટિવ છે અને નીચે ડાઉન ટ્રેન્ડમાં પણ છે, સેલિંગ ચેનલમાં છે, પેરાબોલિકમાં. એટલે તમામ ઇન્ડિકેટર મને નેગેટિવ બતાવી રહ્યા છે અને એ પ્રમાણે મને લાગે છે કે આ નીચે 1545 સુધી જઈ શકે એમ છે. આગામી સમયમાં કયા સારા IPO આવી રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય?
હું છેલ્લા એક બે સપ્તાહથી કહેતી આવી છું કે જ્યારે મને બજારમાં નિશ્ચિતતા ના હોય ત્યારે મને જ્યારે સેકન્ડરી માર્કેટ પ્રોપર પરફોર્મ નથી કરતું તો એ વખતે પ્રાઇમરી માર્કેટને હાલ પૂરતા અવોઈડ કરવું જોઈએ, એવું મેં રિપીટેડલી કીધેલું છે. અને હજી પણ મને બજારમાં નેગેટિવિટી લાગી રહી છે, જે રીતે હમણાં જ આપણે જોયું કે યુએસ માર્કેટમાં નેગેટિવિટી વધારે છે. ગઈકાલે 550 પોઈન્ટ યુએસ માર્કેટ માઇનસ હતું અને જોબ ડેટા આજે આવવાનો છે, એ મને લાગે છે કે નેગેટિવ આવી શકે એમ છે, એના લીધે જ અત્યારે યુએસ માર્કેટ નેગેટિવ છે. તો એ પ્રમાણે અનિશ્ચિતતાઓ બજારમાં ઘણી છે, તો આઈપીઓ માટેનું બજાર પણ અત્યારે એવું ગરમ રહેવાનું નથી, તો આઈપીઓ ને અત્યારે તમારે અવોઈડ કરવા જોઈએ. કોલર જોડાયા છે બાબુભાઈ. બાબુભાઈ પ્રશ્ન લાગે છે ફોન ડિસ્કનેક્ટ. જી જી બાબુભાઈ પ્રશ્ન જણાવો. પ્રશ્ન જણાવશો. 2000 યુએસ બેંકમાં લીધેલા હું 22 ના ભાવના, તો શું કરું, નીકળી જવું કે પછી એવરેજ કરવું? સ્ટોકનું નામ મને નથી સમજાયું. આપના સ્ટોકનું નામ જણાવશો. હેલો, આપના સ્ટોકનું નામ જણાવશો બાબુભાઈ? યસ બેંક. યસ બેંક ની વાત કરી છે. જી, યસ બેંક માટે હું કાયમથી કહેતી આવી છું કે લોંગ ટર્મમાં તો હું એને બિલકુલ રેકમેન્ડ નથી કરતી. અત્યારે હું એની ચાર્ટ પેટર્ન પણ જોઉં તો મને હજી પણ નેગેટિવ લાગી રહી છે. એનો એકમાત્ર અત્યારે સપોર્ટ જોઉં તો એ સપોર્ટની થોડી નજીક છે, જે રોજે અત્યારે 16.40 રૂપિયાને બંધ આવ્યો છે, 16.50 રૂપિયા, મતલબ કે સપોર્ટની પાસે બંધ આવ્યો છે. જો હવે 1-2 બંધ આ સપોર્ટ લેવલ 16.40 રૂપિયાની નીચે બંધ આવે છે તો પછી એ વધુ નેગેટિવ થઈ શકે એમ છે, કારણ કે અહીંયાથી જ એ ઉપર ગયો હતો અને પાછો ફરીથી નીચે આવ્યો છે, તો આ સપોર્ટ એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ સારી રીતે કામ કરશે એવું મને લાગે છે. જો 3-4 બંધ 16.40 રૂપિયાની નીચે આવે તો પછી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. જે પણ પોઝિશન હોય હું કહીશ કે તમે એમાંથી નીકળી જાઓ. બેટર છે કે બીજા સારા ઓપ્શન્સ ઘણા છે, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એમાં તમારું નુકસાન પણ રિકવર થઈ જશે. જી ભૂજાબેન, આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ ક્યાં રહેશે? જે રીતે સપ્તાહનો અંત આપણે જોયો, આજે છેલ્લો દિવસ હતો, એ નેગેટિવ છે અને જોબ ડેટા આજે આવવાના છે. જે રીતે માર્કેટનું અત્યારે યુએસ માર્કેટ જોઈએ તો ડાઉ ફ્યુચર બી માઇનસ છે 100 પોઈન્ટ પ્રમાણે, એ પ્રમાણે લાગે છે કે જોબ ડેટાનું જે અનુમાન હોય એ થોડું ઓછું જ લાગી રહ્યું છે. તો એ પ્રમાણે મને લાગે છે કે સોમવારે બજાર બની શકે કે નેગેટિવ ખુલે, પણ એ જોબ ડેટા આવે એના પછી જ એ સ્પષ્ટીકરણ થઈ શકે. પણ અત્યારે જોઈએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે મને લાગે છે કે સોમવારે બજાર નેગેટિવ ખુલશે અને થોડું ઘણું રેન્જની અંદર જ રહેશે. તો એ રેન્જ હું જોઉં તો અત્યારે રેન્જ મને લાગે છે કે ઉપરનામાં 57,940-57,945 સુધી મેક્સિમમ જઈ શકે છે, ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે. અને અત્યારે નીચેની રેન્જમાં જોઉં તો સપોર્ટ જે રીતે કામ કરતો હોય તો એ 17,240 છે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? મારો પર્સનલ હોલ્ડિંગ નથી, પણ ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, તો હું કહીશ કે તમામ દર્શકોને કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બિઝનેસ પ્લસમાં બસ આટલું જ. નમસ્કાર.